नमस्कार, आज विज्ञान और टेक्नोलॉजी विषय में कार्बन चक्र विषय, एसिड वर्षा और ग्रीन हाउस असर विषय समझीशू। कार्बन चक्र, वातावरण में कार्बन डाइऑक्साइड वायु प्रमाण 0.04% है। वातावरण में कार्बन डाइऑक्साइड है तेनु वनस्पति प्रकाश संश्लेषण क्रिया दरमियान कार्बन डाइऑक्साइड वायु उपयोग करे छे। જ્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે તે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉપયોગ કરે છે। વનસ્પતિ અને પ્રાણીના મૃતદેહનું વિઘટન બળતણ બને છે, એટલે જ્યારે જમીનમાં મૃતદેહો દટાયેલા હોય છે ત્યારે તેનું વિઘટન થઈ આપણને કોલસો અને ખનિજ સ્વરૂપે મળી આવે છે। તો મૃતદેહના વિઘટનથી જે બળતણ બને છે તેના દહનથી કાર્બન ડાયોક્સાઇડ वातावरण में पाछो आवे छे। ज्यारे आपणे पेट्रोल डीजल केरोसिन नो उपयोग करीए छे तेनो धुमाड़ो निकळशे ते वातावरण में फरी कार्बन डाइऑक्साइड नुं प्रमाण एमां जोवा मळे छे। वाहनों ने कारखाना वगैरह में धुमाड़ाथी कार्बन डाइऑक्साइड वायु वातावरण में जोवा मळे छे। तो आ वायु वनस्पति श्वसनथी पण वातावरण में कार्बन डाइऑक्साइड भळे छे, तेमज प्राणीओना श्वसनथी पण कार्बन डाइऑक्साइड वायु वातावरण में भळे छे, જેમ મનુષ્યના શ્વસનથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભળતો હોય છે। વિવિધ ઉદ્યોગોના કારણે વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ભળે છે। વાહનોના ધુમાડાના કારણે હવામાં નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ વાયુ હવામાં ભળે છે। આ વાયુ હવામાં શુષ્ક કણો સ્વરૂપે હોય છે, એટલે નાના કણો સ્વરૂપે વાતાવરણમાં ધુમાડાના સ્વરૂપે જોવા મળે છે, જે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે શુષ્ક કણો સ્વરૂપે રહેલા એસિડિક વાયુઓ જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ભેજમાં દ્રાવ્ય થઈ સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને નાઇટ્રિક એસિડ HNO3 વગેરે બનાવે છે, જે વરસાદના પાણી સાથે જમીન પર પડે છે, જેને એસિડ વર્ષા કહેવામાં આવે છે। જે કારખાનામાંથી ધુમાડો નીકળતો હોય છે એ ધુમાડાના જે કણો છે એ વાતાવરણમાં ભળે છે અને એ વાતાવરણમાંથી વરસાદ રૂપે પડે છે, જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ। કેવી રીતે ગ્રીન હાઉસ અસર, પૃથ્વીએ શોષેલી સૂર્યની ગરમી પાછી ફેંકાય છે ત્યારે તે ગરમી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે, આથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે। આ લીધે પૃથ્વી પરના તાપમાનમાં વધારો થાય છે, જેને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે। એટલે જ્યારે વાતાવરણમાં CO2નું પ્રમાણ વધારે હોય ત્યારે આ ગ્રીન હાઉસ અસર જોવા મળે છે। જ્યારે પૃથ્વી શોષેલી સૂર્યની ગરમી પાછી ફેંકાય છે ત્યારે તે ગરમી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે, આથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ શોષાયેલું જોવા મળે છે। હવાનું પ્રદૂષણ વધવાના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે। આ અસરને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે। એટલે જ્યારે વાતાવરણની અંદર ધુમાડાનું પ્રમાણ વધતું હોય છે ત્યારે આ ગ્રીન હાઉસ અસર આપણને જોવા મળતી હોય છે, એટલે કે જ્યારે